हरी
जय कृष्णलाल प्यारे की जय। हाँ क्या थी गौलोक में थी आ कौन बोले विठल बापा आ जय श्री कृष्ण आ नाथी माँ होते से हाँ नाथी माँ आपने जय श्री कृष्ण एम नहीं तमने ओळखे से रौजी आपने डोडो पेला साहब भेगो दीधो थी बापा हाँ माँ हूँ रौजी બાપા એવું છે ને કે લાડવો ડાળ વિના કજીઓ ગાળ વિના ઘર નાર વિના ઉડી ધાર વિના અને ભેટ 512 વિના ઓછી એટલી ઓછી તમે કહો ધકાઈ લો કોને કહો નાથાભાઈ ને એ ગૌલોક ધામ અને વિઠ્ઠલ બાપા એનું નામ 551 રૂપિયા ભેટ માં આપે છે બોલ શ્રી ધર કેટલાલ જય હામ નાથી માં તમારે એટલા કહી દઉં છું નાથાભાઈ કઈ ના નથી કેતા હા લક્ષ્મીબેન એ કીધું 551 માના હોત બોલ નાખો ટટકારી દઉં છું એ ગૌલોક ધામ અને નાથીમાં એનું નામ 551 રૂપિયા ભેટ આપે છે બોલ શ્રી દ્વારકેશલાલ આજનો અમૂલ્ય પ્રસંગ કહેવાનો હેતુ માનવ માટે જીવનમાં કોઈ કોઈ પ્રકારના પ્રસંગો દરેકને આવતા જ હોય છે પણ મનોર્થ રૂપ પ્રસંગ જે ગામમાં કે જે આંગણે એ સ્થળે કોઈ જીવ આવીને બેસી જાય એને માટે જગતગુરુ આચાર્ય શ્રી વલ્લભ કેવી કૃપા કરે છે એ નિશાન પણ પાકું આપેલું છે 68 કડીના સર્વોત્તમજી એમાં 27મી કડી એટલા માટે ગવાણી છે 27મી કડીમાં પાકું નિશાન આપ્યું કે પ્રભુ શરણમાં જે જીવ આવીને બેસી જાય એને માટે વલ્લભ પ્રભુ કેવી કૃપા કરે 27મી કડી કે સાનિધ્ય માત્ર કરે દાન કૃષ્ણ પ્રેમ ભક્તિ મુક્તિ દેવાનું છે એહો ને નેમ વલ્લભણો આપણી જિંદગીમાં ઘણા ઘણા પ્રકારના આપને પ્રભુ કૃપાથી સુખ મળતા હોય પણ ગુરુના સાનિધ્યમાં ક્ષણ વાર બેસવાનું જે સુખ છે એ વિના કોટી કલ્પ સુધી જીવીએ તો પણ સુખ એની સમોડમાં નથી બીજું 68 કડીના સર્વોત્તમજી એમાં 17મી કડી જે ગવાણી છે આ એક કડીનો વિચાર આપણે દરેક માણસના દિલમાં જરૂર આવવો જોઈએ સત્તરમી કડી એટલે વિશ્વાનળથી વલ્લભ છે નામ વાલો સુંદર રૂપ સજન હિત કામ વલ્લભ પ્રભુએ સજ્જનને માટે જે એક દિવસ દુઃખ વેઠીને કામ કર્યું અત્યારે પૂજ્યપાદ 108 ગોમી ગૌસ્વામી શ્રી દ્વારકેશ પ્રભુ કૃપા કરીને અહીંયા બિરાજે છે એ જ હેતુ વલ્લભાચાર્યજીની 11 વર્ષની ઉંમર દિલ્હીના મુસલમાન રાજાએ વિશ્રામ ઘાટે એક યંત્ર બાંધ્યું હિન્દુ કોઈ અમનાજીમાં નાવા જાય તો એની સોટી કપાઈ જાય અને દાઢી ઉગી જાય અડેલમાં બિરાજતા આપણા ધર્મગુરુ વલ્લભાચાર્યજીને ખબર પડતા આપ ઉઘાડા શરણે વિશ્રામ ઘાટ પધારે છે અને યમુનાજીમાં સ્નાન પાન કરીને સોત્રા ઉપર આપ બિરાજ્યા તો આપણા હિન્દુના બીજા મોટા મોટા આચાર્ય નિમાકાચાર્ય માધવાચાર્ય આવીને વલ્લભાચાર્યજીને વિનંતી કરી કે મહારાજ અહીંયા તો ભયંકર દુઃખ છે ત્યારે આપણા વલ્લભ પ્રભુએ એક યંત્ર લખીને માણસને મોકલા
દિલે ને દરવાજે યંત્ર બંધાણું, એ જ હું તમામ માણસને માટે પ્રાર્થના કરું છું કે આપણા વલ્લભ પ્રભુએ તેથી એ કામ જો ન કર્યું હોત તો અત્યારે ભારત દેશમાં કોઈ હિન્દુ ન હોત. વલ્લભાચાર્યજી માણસને મોકલેલા દિલ્હીને દરવાજે યંત્ર બંધાતા, એ લોકો કોઈ દરવાજામાંથી આવક જાવક કરવા લાગ્યા તો એની દાઢી કપાવા માંડી ને સોટી ઉગી જવા માંડી. ત્યાંના પ્રધાન દોડતા દોડતા આવીને વલ્લભાચાર્યજીને વિનંતી કરી કે મહારાજ તમારા માણસમાં યંત્ર બાંધી ગયા? તો કે હા. તો કે છોડાવી લ્યો ને? તો કે તમે અહીંયા બાંધ્યું એ છોડી લ્યો, અમારે છોડવા આવવા પણ નહીં રે, મેળે છૂટી જા. ઈ આપણા વલ્લભ પ્રભુએ આપણા બધાને માટે દુઃખ વેઠીને જે કામ કર્યું છે, ઈ વલ્લભ પ્રભુનો ગુણ આપણે જિંદગી ભર પેઢી ઉભર કેમ ભૂલાય? એટલા માટે ભક્ત કવિ સુરદાસજીનું કીર્તન. એસી કૃપા ઓ નકરે ગુરુ બિના, એસી કૃપા કોણ કરે જો
માં ઉદ્ધાર કરે એક ચરણ મેં ઉદ્ધાર કરે અને ત્રાંડુ નૃત્ય કહેવા અમે શીતલને મને છેલ્લો કોલ આપ્યો તો મારે ત્રાંડુ નૃત્ય કરવાનું છે. બોલ શ્રી દ્વારકા લાલ પ્યારે કી વ્રજ જીવન લાલ પ્યારે કી શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. પુત્ર ભયા જે શબ્દ ગવાણો આ શબ્દમાં વિચાર કે તનમાં અને મનમાં આનંદ ભયો. પણ માણસને માટે સાંભળાય તનમાં ને મનમાં આનંદ થાય એવી તો પ્રભુએ આ પૃથ્વી ઉપર કેટલીય વસ્તુ પ્રગટ કરી છે. પણ માણસને માટે તનમાં ને મનમાં જો આનંદ હોય બે પગવાળાઓને માટે તો એનું એક જ નિશાન છે. એક નિશાન વિશે આપણા પવિત્ર ભારત દેશમાં એક સમ્રાટ કવિ જેનું નામ સુરદાસજી એના કીર્તનમાં એણે નિશાન આપ્યું કે મિલવો નેન નહીં કો નીકો જો દ્રગ લાગી નંદ નંદન સો તો ઓર જગત લાગે સબ ફેકો. શ્રીમદ ભાગવત શ્રીમદ ગીતાજી ઇથી ઓર જ્ઞાન હે પોથી કો. સેલો શબ્દ ખાટી સાસ મે રુચિ મોહે ના આવે તો સુર ખવૈયો હે ઘી કો મિલવો નેન નહીં કોની. માનવ શરીરમાં પ્રભુએ આંખ આપી છે એ પ્રભુને નિરખવા માટે આપી છે, એ અભાગની નિંદર કરવા માટે નથી આપી. ઘણી વખત અમને
એવું સાંભળવા મળે કે હવે તો 12 વાગ્યા, 1 વાગ્યો, હવે તો 1.5 વાગ્યો, હવે તો નીંદર આવે છે. પણ એને બિચારાઓને ખબર નથી, એનો વાંક નથી. નીંદર એટલે હું વસ્તુ છે એને ખ્યાલમાં નથી આવી. જો નીંદર વસ્તુ ઓળખાઈ જાય ને માણસને, માટે જિંદગી ભર 1000 ગાવ માણસ હોય તો નીંદરને છેટી રાખે, ઓળખાઈ જાય તો. કારણ કે નીંદરનું બે જગ્યાએ નિશાન છે, એક તો રામાયણ પુસ્તકમાં અને બીજું નિશાન ભક્ત કવિ સુરદાસજીના કીર્તનમાં, કે રજની વિરહ વિયોગીની રાધે કરલીએ સારંગ બજાવત, હરી શ્રુતિહીન તા શ્રીપુ તા પતિ તા અરી તા બંધુ તા હેતુ નહીં આવત. આ એક જ લીટી, આ લીટીના શબ્દો રામાયણ પુસ્તકમાંથી લીધેલા શબ્દ. હરી શ્રુતિહીન, શ્રુતિ એટલે કાન, કાન વિનાનો જીવ પૃથ્વી ઉપર કયો જીવ? સરપ. હા, સરપના દુશ્મન કોણ? ગીધ પક્ષી. ગીધ પક્ષીના રખેવાળા પ્રભુ કોણ? રામ પ્રભુ. રામ પ્રભુના અરી, અરી એટલે દુશ્મન કોણ? રાવણ. રાવણના બંધુ એટલે ભાઈ એટલે કોણ? કુંભકર્ણ. કુંભકર્ણની હેતુ એટલે શું? આ ઈ નીંદર. હાય હાય, માણસ માણસ નીંદર કરે, બે પગ વાળાને માટે નીંદર નથી. પ્રશ્ન જાજે છે, ટાઈમ થોડો છે. કીર્તન. યા બ્રજ મે સબકો પવસે, યે સબ ઇન્દ્ર સમાન, ઇનમેં સે મે દો ઘર યાચો, હર નંદ રાય ઔર ઇન્દ્ર સમાન, નંદ રાય ઔર ઇન્દ્ર સમાન, આહમા નંદ બ્રશ ભાન કે ભાટ, આહાય નંદ બ્રશ ભાન કે ભાટ, નંદ બ્રશ ગાંધી
हरिवंश व्यास को हरिवंश
लाल प्यारे की जय। कीर्तन व्यासदास नु गवाणो। आ कीर्तन आजे गाता आजे 5 वर्ष थया। કેશોદની બાજુમાં એક સરકડિયા ગામનું નામ, જો કે તમે તો બધા અનુભવી છો, જાણકાર છો, શબ્દ શબ્દને જાણતા પણ છો, પણ એ સરકડિયા ગામમાં 800-900 માણાની વસ્તી, એમાં કડવા પટેલ જ્ઞાતિ, કોળી જ્ઞાતિ, મુસલમાન જ્ઞાતિ, અને એ મનોરથ કડવા પટેલે કરેલો, રાતે સભામાં બધા માણસો આવી ગયેલા, એમાં અમે આ કીર્તન ગાયું। આ કીર્તનમાં બીજી લીટી અમે ગાય। સભામાં એક 11-12 વર્ષનો છોકરો બેઠેલો, કોળી જ્ઞાતિનો। હજી આ ભારત દેશની અંદર એવા ક્યાંક ક્યાંક વિલ્લા છે, 11-12 વર્ષનો એક કોળી જ્ઞાતિનો છોકરો। આ કીર્તન અમે ગાયું એટલે આ બીજી લીટીમાં એક શબ્દમાં 3 અક્ષર અમે ગાયા। ઈ છોકરાએ સભામાંથી ઊભા થઈને માગણી કરી કે આ એક એક અક્ષરનું મહત્વ શું। હજી ભારત દેશની અંદર એવા ક્યાંક ક્યાંક વિલ્લાઓ છે। આવડી ઉંમરમાં એને કેટલું મનન કર્યું છે, કેટલું એને જાગરણ કર્યું છે, કેવા માણસનો એને સંગ કર્યો છે, ત્યારે આ એક જ શબ્દના 3 અક્ષરમાં એને 3 અક્ષરને ઓળખી લીધા છે। આપણે તો 60-60 વર્ષ, 70-70 વર્ષ થઈ ગયા। શબ્દ એટલે ઉદય ભયો બ્રજ, વ લ વ કુલ કો 3 અક્ષર, વ લ અને વ, તો એક એક અક્ષરમાં એક એક નાતીમાં આપણા ભારત દેશમાં મહાન વિલ્લા થઈ ગયા, એના એમાં યાદી આપીશ। પેલો વ એટલે વાણિયા બ્રાહ્મણ જ્ઞાતિની અંદર મહાન ભગવત ભક્ત કનોજ ગામમાં પદ્મનાભદાસજી થઈ ગયા। પદ્મનાભદાસજીની ઘીરે મહાપ્રુજી પધાર્યા ત્યારે એવું બોલ્યા કે પદ્મનાભદાસજી, તમારા જેવા વિલ્લાઓ માટે અમારું નિજ ધામ છોડીને અમારા ભૂતલ ઉપર પધારવું પડ્યું। એટલે જ 58 કડીના સર્વોત્તમજીમાંથી 35મી કડી એટલે ગવાણી, કે જેને પામવાને છોડ્યા પ્રાણથી પ્રિય એવા ભક્ત સમાજમાં બિરાજે છે સ્ત્રી। આ પહેલો અક્ષર વ, પદ્મનાભદાસજીનું નિશાન। બીજો અક્ષર આવ્યો લ, તો લેવા પટેલ જ્ઞાતિની અંદર આપણા ભારત દેશમાં ગુજરાતમાં એક સિલોત્રા ગામમાં કૃષ્ણદાસજીનું નામ। 16 વર્ષની ઉંમરે પોતે વ્રજમાં જાય છે, મહાપ્રુજીનો મિલાપ થાય છે, બ્રહ્મસમન દાન લીધું, મહાપ્રુજીએ કૃપા કરીને શ્રીજી બાવાનું અધિકારી પણ સોંપી દીધું। હાલ અત્યારે 125 વર્ષ જેવો સમય થઈ ગયો, કોઈ પણ શ્રીજી બાવાનું અધિકારી પણ કરવા આવે તો એનું નામ બદલીને કૃષ્ણદાસ નામ રાખવામાં આવે। અને ત્રીજો અક્ષર વ, વ વ લ વ, ત્રીજો અક્ષર વ એટલે મય વલ્લવો વાળા આહિર કુળ। આહિર કુળમાં એક સ્ત્રી અવતારમાં મહાન વિરલા થઈ ગયા, 58 કડીના સર્વોત્તમજીમાં 45મી કડી એટલે ગવાણી, કે પ્રિય છે ઘણો વ્રજને વ્રજનો વાસ, તે કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ। જ્યારે મહાપ્રુજી વ્રજની પરિક્રમા કરતા હતા, પ્રભુદાસ જલોટા મહાપ્રુજીની સાથે હતા, મહાપ્રુજીના મનમાં એવું ખાલી આવ્યું આજ પ્રભુ માટે દહીં મળે તો બહુ સારી વાત છે। પ્રભુદાસ જલોટા મહાપ્રુજીના મનની વાત જાણી ગયા અને એ ગામમાં હાલી નીકળ્યા। એક ગલીમાં જતા એક આહિરનું ઘર આવ્યું, ત્યાંથી આગળ આલેસતા એ આહિરાણી બેન જોઈ ગયા, આ ભાઈ કંઈક ગોતે છે। એણે પૂછ્યું શું ગોતો છે, તો કે અમારા પ્રભુ માટે દહીં જોઈશે, કે મારા ઘરમાં ઘણું છે લઈ જાઓ, એક વાસણમાં દહીં આપ્યું। પ્રભુદાસે પૂછ્યું કે આનું મૂલ શું આપવાનું, તો કે ભાઈ તમે શું આપતા હતા, તો કે તમે માગો એ આપું, તો કે હું તો મુક્તિ માગીશ, મુક્તિ આપી દે હો, હા મુક્તિ આપું અને 1 રૂપિયો અદકો આપું। એ આહિરાણી બેને એના છેડે મુક્તિને બાંધી લીધી, સંભાઈ
તેદુન હજી અમારે બૈરાઓને હાડીને ચેડે ગાંઠ વારેલી છે તેદુની, એ તમને આદમી નો ખબર હોય. હવે પ્રશ્ન જાજા છે, ટાઈમ થોડો છે. કીર્તન, આ કીર્તનમાં ચારમી લીટીમાં શું ગાયું એણે કિશોરભાઈ? એને શું ગાયું? જીતનો દેહું સોમો લેહું. હા, આવું સાંભળતા મારા દિલમાં હવે ખાવતા. પતિ તુમ જાઓ નંદરાઈ કે આજ પ્રગટ હોય સો કુમાર, માગો એસો દાન અવે ફેરન પાના પસાર. પ્રભુ પાસે કઈ ન માગીએ, માગે પસ્તાવો થાય, ઉદાસી ઉદાસી સરી ખૂણાય એવું તો સેવો શ્રી કૃષ્ણને સ્નેહ ભરી સાચો વિના માગે વિના માગે વિના માગે આપે સ્વામી એ નથી અદાના અંતરયામે શબ્દ શું કહ્યું? પ્રભુ પાસે કાંઈ ન માગી, કાંઈ ન માગી એટલે માં બધું આવી જાય. વાલા વર્ષણો, હું વિનંતી કરું છું સભાને કે દરેક શબ્દો જે શબ્દ ગવાય છે એમાં દરેકમાં ત્રણ ત્રણ હેતુ હોય છે. એક હેતુથી શબ્દ ગવાઈ ગયો આપણે માની લઈ કે આમાં આમાં જઈશ, પણ દરેકમાં ત્રણ ત્રણ હેતુ છે, આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક. જેમ જીવનમાં સાત્વિક, રાજસ ને તામસ, જેમ દિલમાં સમજ, સોચ અને વિચાર, જેમ ધર્મમાં ગારવું, સારવું અને પારવું, દરેકમાં ત્રણ ત્રણ પ્રકાર. એણે કહ્યું કે પ્રભુ પાસે કાંઈ ન માગીએ, કાંઈ જો માગવાનું હોત જ નહીં તો અમદાવાદ નિવાસી ગોપાલદાસે નવ વલ્ભાખ્યાન ગાયા. નવ વલ્ભાખ્યાનમાં ચાર વેદ, છ શાસ્ત્ર અને અઢાર પુરાણનો સમાવેશ કરી દીધો, એટલી ચતુરાઈ ને એટલી સમજ. જો પ્રભુ પાસે કાંઈ માગવાનું હોત જ નહીં તો છઠ્ઠા વલ્ભાખ્યાનમાં પેલો શબ્દ ગાયો છે એવો ગાત નહીં, કે સગુણ સ્નેહી શામળા વાલા અહર્નિશ મોહે દર્શન આપો, પરમ સુખ દેવાને કાજે વાલા બ્રજ મંડળ સ્થિર કરીને સ્થાપો. આવું છે ને માગ્યું. છતાંય અમે ઢાળીજીને ભગવાન પાસે માગવાનું નથી કીધું, અમે તો કીધું નંદ બ્રસુભાન કે ભાઈ નંદ રાજા ને બ્રસુભાન રાજા, ભગવાન પાસે માગવાનું કોઈ કીધું.
તન્ને માટે માગવાનું હોત જ નહીં તો ભક્ત કવિ સુરદાસજી એ ચાર લીટીનું કીર્તન ગાયું છે. એવું કીર્તન સુરદાસજી ગાત નહીં કે કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર મેં વિનંતી કરત ભયો હે ભોર હમ ચિતવત પ્રભુ તુમ ચિતવત નાય મેરા કર્મ હે કઠોર જન્મો જન્મ કી હું દાસી તમારી હરિ પ્રભુ તાપ રહિતનો હે જોર સુરદાસ પ્રભુ તુમારી રોમ પર મેં વારું કંસન ખોર હરે પ્રભુ મને આ કંસન જેવી કાયા આપી સોના જેવી કાયા આપી આપના એક રોમ પર નોછાવર કરું તો જ મને માનવ દેહ મળ્યો છે એનું મહત્વ છે. સતાય ઢાળીજી કે હું મરું પણ માગું ને એમ કીધું ને તો આગલા કીર્તનમાં ચાર મિલિટીમાં ત્યાં એમ હું કરવાનું ગાયું જીતનો દેવું સો મોલ લેવું મથુરા કી સબાટ નહીં તો કંઈ માગ્યું ન કહેવાય અમે કઈ માગ્યું કે એટલી વાર ભૂલીએ કે એને જેને કોઈ ખબર નહીં અંદર નહીં સુનરી ઢાળ સુનરી ડાડન વધાઈ બડી ફેર પ્રગટે બ્રજ ચલ રે ચલ રે ચલો ચલ ચલ રે શ્રી લક્ષ્મણ ગ્રહ આજ પ્રગટ શ્રી વલ્લભાદેશ પ્રગટ શ્રી આજ મોહે નંદ ઘર લે ચલો રે આજ મોહે નંદ ઘર લે ચલો રે Thank you.
ને જાણો પણ તમને મોસો ક્યું ના પઈ તમને મોસો ક્યું ના પઈ આજ મેને મચલ રહી ધનગર તુમાં લે ચલો રી ઢાળનિયા મચલ 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 રહી રહી મચલ ખબર પડી તો એને કેમ ખબર ન પડી પણ એવું નથી આજ કઈ જુદું છે અમારે એક તો અમારા ભેટિયા ને રવજીભાઈ અમરેલીવાળા એ રોજ અમારા ઘરમાં કાંઈક ને કાંઈક કદડો નાખે બોલો હા રોજ અમારે આમ જ હોય પણ આજે અમારા નાથાભાઈનો મનોરથ ને એટલે નાથાભાઈ એક સરસ સુંદર સાડી મોકલી પણ શિંગાર દરવાજા ને લાઈટ ગઈ લાઈટ ગઈ એટલે સાડી જે સુંદર હતી એની સુંદરતા ના આવી ગઈ સુંદરતા ના આવી એટલે થોડુંક આમ એમ થાય ને કે મારી સાડી બરાબર દેખાતી નથી ફેર શિંગાર થઈ રહ્યો બે વખત શિંગાર થઈ રહ્યો એમાં સુંદર શિંગાર રહ્યો એટલે તો એમાં જરાક એમ થઈ ગયો દીકરાનો જન્મ પણ ત્રણ લોક ના નાથ સેવી બધાને ખબર નહોતી અને હજી દુનિયામાં કેટલાય ને ખબર નથી નથી ને નથી અમને તો અનુભવ થઈ ગયો આજે ત્રણ વર્ષ થયા જુનાગઢ થી વિસાવદર રસ્તો જાય એમાં બિલખા થી આગળ એક ગામમાં મનોરથ બહુ મોટો મનોરથ અમેરિકન થી પાલતી આવીને સપ્તાહ નો મનોરથ 20,000 માણસ ની જમવામાં મેજ નહી અને હમિયાનમાં સભામાં પણ એવડી મેજ નહી પણ અમે ઢાળી લીલા ચાલુ કરીને નાનભાઈ પેલું કીર્તન હજી બોલવાની શરૂઆત કરીને કિશોરભાઈ હજી અડધું જ કીર્તન બોલાણું ને ત્યાં તો આખું ફળિયું આવેણે થી વાલ્યો હું સોખું સણક થઈ ગયું અને આમાંય તમે જોજો ને મેનું સોખવાડ્યું થારા ઈ ખબર ન હોય ઈ આથી જાય બાકી નંદ નંદન પ્રભુએ આવો માનવ દે આપ્યો ને ઈ અહીંયા બિરાજતા હોય અને એને છોડીને જાય ઠીક છે ભગવાન એને હાજા નરવા રાખે લાવો તો બાત સહી બાત સહી બાત મિલે દાડન તુમને મિલે દાડન
ચાર જયંતિ વતાય ગુરુદેવ નો જન્મદિવસ એટલે 29 એટલે 20 + 9 એટલે 29 હા 12 મહિનાની 24 11 4 જયંતિ વતાય ગુરુદેવ નો જન્મદિવસ એટલે 29 હા 29 એટલે 20 + 9 એટલે 29 હા એમાં 18 શુદ્ધ 11 દિવસે નિમ 11 આવે હા નિમ 11 દિવસે વૈષ્ણવે કાકી ને કાક નિમ લેવા જોઈએ હા એમાં અમારા ઘરના વૈષ્ણવ છે એમ હા એટલે 3 નિમ લીધા 3 હા એ વળી કેવા કેવા નિમ ને પણ એનું બીજું નામ એને આખડી કેવા બે નામ આવે એનાય બે નામ નિમ ના બે નામ હા હવે 3 નિમ લીધા હા એ વળી કેવા કેવા અડદની દાળ ખાવી ને બહુ સારું ચણાની દાળ ખાવી ને સરસ અને બટાટા નું શાક ખાવું ને બહુ સારું નિમ તો લીધા નિમ લીધા પછી વિશ્વાસ હોય છે એકિંતા હોય છે હા તો હું તો નોકરી કરું છું અમરેલી ડેપો માં હા હા અને અમારા બાજુના ગામ માં અમારા ઘર ના રહે છે એટલે અમારા ગામ બે છે એટલે તમે અમરેલી નોકરી કરો અમરેલી અમારા ગામ બાજુનું ગામ બરવાળા ત્યાં રહે બરવાળા અમારા ગામ બે હા આ તો આ નિમના નામે બે નિમના નામે બે અને ગામ માં અમારે બે તમારે ગામે બે ગામ બે તો તમારે દીકરા દીકરાય બે તો તમારે દીકરીયું દીકરીયું બે તમારા દીકરાની ઘરે દીકરા દીકરાની ઘરે દીકરા બે તઈ તમારે દુકાનો દુકાનો બે તઈ તમારે ગાડી ગાડીઓ બે તઈ તમારે ઘર ઘરવાળા એક જ છે બે નથી કે બે વેવાણ તો ખુશી ખુશી થઈ ગયા પેલા પેલા વેવાણ આવ્યા છે વેવાણ થયું પેલા પેલા વેવાણ આવ્યા શાક રોટલું તો કઈ દેવાય નઈ શિયાળાનો દિવસ હતો શુદ્ધ ઘીના અડદિયા બનાવ્યા અને પીરસવા વેવાણ મોઢામાં પાણી આવ્યું કારણ કે અડદની દાળનું નિયમ નાતો કેમ કેવી કાંઈ નહીં તો વેવાણ પહેલા પહેલાં નાતો ન કહેવાય કે આખડી રે આખડી તું મારી માં અડદમાંથી નીકળીને સેનામાં જાય એમાં છૂટ લઈ લીધી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ પછી વેવાણ એમ થયું નકરાડીએ તો દેવાય નહીં પાછળ ફર્સ્ટ ક્લાસ મેથી ના ગોટા બનાવ્યા આખા ધાણા નાખીને હા હા એમાં ચણા નો એમાં ચણા નો લોટ આવ્યો કાઈ વાંધો ને તો હજી ક્યાં મગસોખા બળી ગયા કે આખડી રે આખડી તું મારી માં ચણા માંથી નીકળીને બટાટા માં એમાં પણ છૂટ લઈ લીધી બોલો પછી વેવાણ એમ થયું અડદિયા બનાવ્યા પાછળ ફર્સ્ટ ક્લાસ મેથી ના ગોટા બનાવ્યા હા પણ ઓલી અમારી એસટી માં હમણાં પંચર બહુ પડે છે બસ બસ મોઢી હતી ને હમણાં તો બે ચૂલા થઈ ગયા ગેસ થઈ ગયા એટલે તો ત્રીજો ચૂલો કરી દે પણ વેવાણ ની બુદ્ધિશાળી હતા ને એને બુદ્ધિ સૂર્યકુકર નીકળ્યું હતું ફળિયામાં મૂકી દીધું અને એ બટાટા બફાઈ ગયા શાક બનાવ્યું આખા જીરું થી વઘારી રસા વાળું અને પીરસવા આવ્યું વેવાણ મોઢે વેવાણ નું મોઢામાં પાણી આવ્યું કે કાંઈ વાંધો તો હજી ક્યાં મગ છોકા ભૂલી ગયા એ કે આખડી રે આખડી તું મારી માં તેની માંથી નીકળીને પહોંચી ના જાગે
એટલે નિયમ લેવા અમે વાંધો નથી. હા, નિયમ લીધા પછી વિશ્વાસ હોય છે, યકીન થાય છે. હા, જો મેં 40 વર્ષના 4 નિયમ લીધા, 40 વર્ષ થયા, દોરવાનો ફેર નથી પડ્યો. 40 વર્ષ થયા, 40 વર્ષના 4 નિયમ લીધા, માં દોરવાનો ફેર નથી પડ્યો. તઈ તમારી ઉંમર કેવડી? ઉંમર 41. જોઈ લ્યો, 1 વર્ષની ઉંમરે 4 નિયમ લીધા અને હજી દોરાવાનો ફેર નથી પડ્યો. પડવાનો નથી, પડવાનો નથી, પડશે નહીં એમ. હા હા, તે પેલું નિયમ કેવું લીધું? એ આકાશ ને આઠ અડાડવો નહીં. બાકી ગજબ છે હો, આ કોઈ રહી ન હગે હો. અને બીજું કેવું? સોનાની થાળીમાં જમવું ને. બાકી હજ છે, કોઈ રહી ન હગે હો. તઈ ત્રીજું કેવું? 1 કરોડ થી વધારે ઉઘરાણી કરવી ને. બાકી જોઈ લ્યો, હજ છે આને. અને ચારમું કેવું? ચારમું રાજાને બધ ફરીને મળવું, દોરાવાનો ફેર નથી પડ્યો. અને આહાર મહિનામાં બીજા 3 નિયમ વધાર્યા. કોણ વધાર્યા? આપણે વૈષ્ણવ નિયમ લેવા જ જોઈએ આહાર સુધી 11 દિવસે. હા એમ, આ 3 નિયમ વધાર્યા. એ એમાં 3 નિયમમાં પેલું કેવું? સિંહની સવારી કરવી ને. બાકી હજ છે, કોઈ રહી હગે. બાકી આને ધન્યવાદ દેવાય. તો બીજું કેવું? લીલોત્રીમાં શેવાળનું શાક ખાવું ને. બાકી આની ટેક. અને ત્રીજું કેવું? ત્રીજું મુવા પછી પડકું ફરું નહીં. બોલ સિદ્ધાર્થ કે લાલ પ્યારે કી જય. ફૂલલા વેણવા દેતી દે મને ખીલે દમ દીધો.
Oh,
કેટલી વાર ખોટું બોલે તો એક વાર કહીને હવે મારા જેઠાણી હંસાબા ને કોઈ મને બહુ વેદના થાય છે બા, મારા જેઠાણી એવી સી ઉતારો, હવે મને ગોઠણા થી કાઢ લગી સડીયો, મારા જેઠાણી એવી સી ઉતારો, હવે મને ગોઠણા થી કાઢ લગી તમને કોઈ ને કઈ નથી થતું, મને કેવી વેદના થાય ભગવાન, હવે મારા દેર શૈલેષભાઈ ને કોઈ લગી ચડિયો રે, મારા તેરાણી લેવી છે ઉતારો, ઈ તો મને કઈડે થી ખંભા હુદી ચડિયો રે, હા મર ગઈ મારો કારો વિચલો હમ્બો હમ્બો વિચલો, કાબુ કરે ઉઈ છે બોલો
कपार लगी सड़ियो मारो ये छेड़ो करा
વૈષ્ણવ ભાઈ બહેનોને નમ્ર વિનંતી, રાત્રિના 12 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા સુધી ઢોળ કીર્તન પદ બોલ્યા પછી આ વિશીડાનો ઢોંગ, વિશીડાનો ઢોંગ નથી, વિશીડો એટલે હું, વિશીડા ઉતારવાના ભાગ કેટલા તેની સમજણ 5 મિનિટમાં મોહનભાઈ આપશે. દરેક વૈષ્ણવ શાંતિથી સાંભળો. દરેક વૈષ્ણવ ભાઈ બહેનોને નમ્ર વિનંતી, દરેક વૈષ્ણવ ભાઈ બહેનોને નમ્ર વિનંતી, રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઢોળ કીર્તન પદ બોલ્યા પછી આ વિશીડાનો ઢોંગ, વિશીડાનો ઢોંગ નથી, વિશીડો એટલે હું, વિશીડા ક્યાં પ્રકારનો છે અને વિશી ઉતારવાનો ભાગ કેટલા તેની સમજણ 5 મિનિટમાં મોહનભાઈ આપશે. દરેક વૈષ્ણવ શાંતિ સાંભળો. આજનો આજનો મનોરથ, આજનો આનંદ, આનંદની સાથે બધા વૈષ્ણવને વિનંતી, જે અત્યારે આ વિછેડાનું પ્રતીક આપણે જે કર્યું એમાં કદાચ કોઈને એમ થાય કે આખીરાત કીર્તનો ગાયન છેલ્લે આવું ઢોંગ શું ચાલુ કર્યું, પણ ઢોંગ નથી. આનો અનુભવ મારી જિંદગીમાં આજે 38 વર્ષ જેવો સમય થયો. જૂનાગઢ ગામમાં મનોરથ હતો. પૂજ્યપાદ 108 ગોસ્વામી જામનગરવાળા વ્રજભૂષણ મહારાજ શ્રી પધારેલા. સવારે મનોરથમાં કીર્તનિયા મંડળી, બેલખાના બધા વડીલો હતા, મગન બાપા, જનુ બાપા, જીવનદાસ બાપા, અને વ્રજભૂષણ પ્રભુએ જીવનદાસ બાપાને એમ આજ્ઞા કરી કે જીવનદાસ, મારે વિછેડાના દર્શન આજ કરવા છે. જો ધર્મગુરુ આમ બોલ્યા હોય તો એની અંદર કંઈક હેતુ હોય છે. ત્યારે જીવનદાસ બાપાની 70 વર્ષની ઉંમર અને વિછેડાનું પ્રતિક કર્યું એટલે સભામાંથી કોઈ માણસ બોલી ગયા કે આ 70-80 વર્ષના ડોસાએ ઢોંગ શું ચાલુ કર્યું. આ શબ્દ મહારાશ્રીએ સાંભળીને કહ્યું કે ભાઈ, આ ઢોંગ નથી, આ વિછેડાના મહત્વને સમજવામાં હજી તમારે જન્મ લેવા પડશે. આપશ્રીએ કહ્યું કે આ વિછી એટલે જમીનમાંથી જીવડો નીકળીને ડંસ મારે એ વિછી નથી. આ એક વિછી 5 પ્રકારના ઝેર ભરેલો એક જ વિછી, અને વિછી ઉતારવા આવવા વાળાના કોઈ સાધારણ ભાગ્ય પણ નથી. આપશ્રી એવો પ્રશ્ન મૂક્યો કે વિછી ઉતારવામાં જ્યાં માણસ બેઠા હોય ત્યાંથી એ હાલીને અહીં સુધી આવે, જેટલા ડગલા ભરે એ એક એક ડગલાનું કેવડું મહત્વ છે. આપશ્રી એનું નિશાન આપ્યું કે એક વખત કોઈ ગામની અંદર મહાદેવના પૂજારી, પૂજા કરતાં કરતાં એની ઉંમર પૂરી થઈ ગઈ, એની દેહ છૂટી ગઈ, એને એ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. એનો અગ્નિ સંસ્કારનો ધુવાળો આકાશમાં ગયો, આકાશમાં દેવોનું વિમાન નીકળતા આ ધુવાળો લાગતા આ દેવોનું વિમાન નીચે પડી ગયું. પછી કોઈ લોકો એ બધું ભેગા થઈને મત કરવા લાગ્યા કે આ દેવોનું વિમાન હવે દેવલોકમાં કેમ જાય. ત્યારે બાજુમાં જે શેર હતા રાજાને ખબર પડી, રાજા પણ આવે છે. ત્યારે પ્રશ્ન એવો થયો કે જો કોઈ યજ્ઞ કરે, જપ કરે, તપ કરે તો આ વિમાન દેવલોક ગૌલોકમાં જાય. ત્યારે જપ ને તપ ને યજ્ઞ ને ચાલુ થઈ ગયા, 10 દિવસ વહી ગયા, પણ વિમાન ત્યાંથી દોરાવા પણ. એવામાં ઈ ગામની અંદર એક માજી ઠાકોરજીની સેવા કરતા મહાપુરુજીના સેવક ત્યાંથી નીકળે છે. એણે જોયું, પૂછ્યું કે આ શું છે, તો કે આવી રીતે દેવોનું વિમાન પડેલું છે. તો કે એને હું દેવલોકમાં મોકલી આપું પણ મને રસ્તો કરી દેવો પડે, કોઈ અડે નહીં એમ. તો કોઈ લોકોએ કીધું કે ભાઈ, આપણે રસ્તો કરવો પડે તો રસ્તો કરી દીધો, પ્રશ્ન તો બહુ મોટો છે, એટલું બધું યાદ કરવાનો ટાઈમ નથી. રસ્તો કરી દીધો ને માજી દેવોના વિમાન પાસે જઈને એટલું બોલ્યા કે મારા પ્રભુની સેવા હું કરું છું, જારીજી ભરું છું, આ જારીજીનું જળ હું ઘરેથી નદીએ જળ ભરવા જાઉં, નદીએથી ઘરે આવું, જેટલા ડગલા ભરું
એમાં એક ડગલાના ઝારીજીના એક ડગલાનું ફળ હું આ દેવોના વિમાનને આપું છું. એટલો શબ્દ નીકળતા દેવોનું વિમાન દેવલોકમાં તત્કાલ પણ જતું રહે છે. તો આપશ્રીએ કહ્યું કે જ્યાં બેઠા હોય ત્યાંથી ઉઠીને ડગલા ભરીને અહીંયા આવે તો એટલા ડગલે ડગલે એને ફળશે. અને વિછી ઉતારવામાં કુટુંબ લોકોના 7 જણા, સાસરા સાસુ જેઠ જેઠાણી દેર દેરાણી ને નણંદ, તો એક એકમાં આપશ્રીએ એક એક કીર્તન અષ્ટસખાના બતાવ્યા. 8માં નંદકુમાર, 8 કીર્તન. પેલું કીર્તન સાસરાના નિશાનમાં સુરદાસજીનું 12 મહિનામાં. વિછી કયો હતો? 5 પ્રકારના ઝેર ભરેલો હોય છે. આવી જાહે તમ તમારે આઠ નિશાન સાસરાના નિશાનમાં સુરદાસજીનું કીર્તન શ્રી હરિ રાધે અતિથિ તિહારે. 12 મહિનામાં પોષ મહિનો, પોષ મહિનામાં દિવસ એટલે ખીહરનો દિવસ, તે દિવસનું કીર્તન મકર સંક્રાંતિ. અને સાસુના નિશાનમાં પરમાનંદાસજીનું કીર્તન હરિ તેરી લીલા કી સુધી આવે. જેઠના નિશાનમાં કુમનદાસજીનું કીર્તન માઈ રી મેં તો ગીરધર કે ગુણ આવું. અને જેઠાણીના નિશાનમાં સત્રબુદ્ધાસનું કીર્તન ગોવર્ધન ગીરી સઘન કંદરા રેન નિવાસ કયો પિય પ્યારી. આમ 8 નિશાનમાં 8 અષ્ટસખાના કીર્તન. અને આપશ્રીએ કહ્યું કે 1 અઠવાડિયામાં 7 વાર આવે. મોટી વાત છે, 7 વારનો 8 હોય વાર અઠવાડિયામાં. 1 અઠવાડિયામાં 7 વાર આવે. કેટલા હોય? 7 હોય 8 હોય? હા જો કીધું કેટલા હોય? રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, સાતમો શનિવાર, ને આજે હતો 8મો જમણવાર હતો ને. બોલો નાથભાઈ, એને 8 વાર કરી દેને. ટૂંકમાં હવે આપશ્રી એવો પ્રશ્ન મૂક્યો કે 1 અઠવાડિયામાં 7 વાર અને 7 વારના નિશાનમાં 4 વેદની ઉપમા આપી. 4 વેદ. હા, એના નામ છે. નામ ન આવડે હું કે તમે તારે કયો, મને બધું આવડે. ત્રણ કાળનું જાણું. શ્યામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ. જો મુખ્ય માં મુખ્ય પેલા તર એટલે માવતર, માવતર ઈ મુખ્ય તર. બીજી તર એટલે મુખ્ય, જેમાંથી નવની તર એટલે માખણ બને એ દૂધની તર, એ મુખ્ય તર. બરાબર, દૂધની તર મુખ્ય. ત્રીજું મુખ્યમાં મુખ્યમાં મુખ્ય તર એટલે જેમાંથી અનાજ આપણે મળે એ વાવેતર, એ મુખ્ય વાવેતર. અને ચારમું, ચારમું પાણેતર, એ મુખ્ય કહેવાય ને. હવે આશ્રીએ પ્રશ્ન કે આ 5 પ્રકારના ઝેર ભરેલો એક જ વિષ, 5 પ્રકાર કયા, કઈ રીતે? કે માણસ જન્મે ત્યાંથી સમજણો થાય, ઓઢવા પહેરવા શીખે, ખાવા પીવા શીખી જાય, લાજ શરમની ખ્યાલ આવે, ત્યારથી આ 5 પ્રકારના ઝેર ભરેલો એક જ વિષી આ સંસાર. એમાં 5 પ્રકાર મોહ, મમતા, માયા, મચ્છર અને મદ. આ 5 પ્રકારના ઝેર ભરેલો વિછી એને ડંસ મારી દેશે, પણ એ નંદકુમાર પાસે જાય તો એ વિછી ઉતરે એના દર્શનથી. અને છેલ્લે આપશ્રીએ એવો પ્રશ્ન મૂક્યો કે ભલે તમે ગમે એવડો મનોરથ કરો, નાનો મનોરથ કરો, મોટો મનોરથ કરો, ગમે એવડો મનોરથ કરો, પણ છેલ્લે જ્યાં સુધી વિછીડો નહીં થાય ત્યાં સુધી તમારો મનોરથ અર્ધુરો અર્ધુરો ને અર્ધુરો. હવે ભેટિયાજી કંતાયો જનતાલો લંતે સંતાયો,
કાલે સણસરા સાંજે આવી જાજો. હા હાલો, હવે રાગ વિભાસ. ખરેખર રોગ નું સોગડિયું આવે સાડા પાંચે. સિમનભાઈ, તો અત્યારે હવે અડધી કલાક જાળવી જાજો, અને આ કઈ બસે મળે એમ નથી, માટે દયા કરીને જાળવી જાજો. આ સોગડિયું નબળું છે, આમાં લાભ નથી, રોગ છે. હા, જે શબ્દ નહીં સુખ રાત દિવસ મે નહીં સુખ ધૂપ અરુછાય કા સુખ હરિ કે શરણમાં કા સુખ ભક્ત જનના પલ પલ હરિ નામ જપાયા જલ જાતા મોહન નો મોખાય Ah!
આપી તું છો એવું લાગ્યું મને મીઠો આજ જલ જાતા Thank you.
સુખ દુઃખ તે સમાન સર સ્નેહ તણાવ ઉરવા ગયા ઉરવા ગયા ઉરવા ગયા Thank you.
हो जल जाना जल जाना जल घुंघटरा मां मोहन नो मुख अरे कदाश प्रभु ने देखी जाए तो एने आमंत्रण आपी दे के महाराज मारी झोपड़ी पधार जो अने जरूर त्रिलोक ना नाथ पधारे पधारे ने पधारे आउ कीर्तन से नित्य आई करो श्याम तो है सबराजे करो श्याम तो है सब राजी तो है सब राजी तमे आओ तो मारू कुटुंब आखू राजी थाय मेरा ससरा भी राजी मेरा सासू भी राजी मेरी नानी नणंदिया बो राजी मेरा अड़ोसी राजी मेरा पड़ोसी राजी अने मेरो परणो पातड़ियो वर बो
धरण की ब्रजभूषण लाल प्यारे की।